કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના આ વિભાગમાં આપણે છેલ્લે આપણે આલ્ડિહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ વિસ્તૃત રીતે કરેલો હતો. અને આ ભૌતિક ગુણધર્મોમાં આપણે ત્રણ અલગ અલગ વસ્તુઓ જેમ કે ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ્સ, પછી દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી, અને ત્રીજું એની સ્મેલ એટલે કે એની કંઈ પણ જે શું વાસ આવે છે એના ઉપરનું આપણું ડિસ્કશન હતું. અને મેં તમને લાસ્ટ સેશનની અંદર એનો જે આપણો ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, સોલ્વડ ક્વેશ્ચન 12.2 અને અનસોલ્વડ ક્વેશ્ચન 12.3 મેં તમને વર્ક માટે આપેલા હતા. અને આપે કરેલા જ હશે, છતાં પણ અત્યારે જેને પણ ન થયા હોય અને જેને પણ હજી કરવાના બાકી હોય તો અત્યારે પણ હજી આ વિડીયો પોસ્ટ કરી આપ વિચારી શકો છો. અને હવે આપણે એની અંદર મૂવ થઈએ છીએ. તમને સૌથી પહેલા એવું આપ્યું હતું કે નીચે દર્શાવેલા સંયોજનોને તેના ઉત્કલન બિંદુઓના ચઢતા ક્રમમાં ગોઠવો, આવી રીતે તમને આપેલા છે. હવે સામાન્યતઃ કેવું થતું હોય છે કે તમારે પહેલા છે ને બધાના શું જોઈ લેવાના, અણુભાર જોઈ લેવાના, જેમ કે આનો 72 થાય છે, આનો 74 થાય છે, આનો પણ 74 છે અને આનો પણ શું છે 72 છે. પેલા અણુભાર છે ને એનો મતલબ કે આના અણુભાર 72 થી 74 ની બાઉન્ડ્રીમાં એટલે કે એની રેન્જમાં હદમાં આવે છે. હવે પ્રશ્ન એવો છે કે તમારી પાસે જે આ આલ્કોહોલ તમે જે જુઓ છો એમાં આપણે બધાને ખબર છે કે જેમાં પાવરફુલ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ હોય, પાવરફુલ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ છે જે બીજા એકેમાં નથી. એટલે આનો મતલબ એવો થઈ ગયો કે પહેલું તો તમારું આ જ આવશે. હવે પ્રશ્ન છે તમારો આ આ અને આ. આપણે જાણીએ છીએ કે આની અંદર બંધ જે છે ને આ બંધ ઇથર અને આમાં એવું કહી શકાશે કે ઇથોક્સી ઇથેન કરતા બ્યુટેનાલ એટલે આની અંદર વધારે પોલારિટી છે, વધારે ધ્રુવીયતા છે. આની દ્વિધ્રુવ ચાક માત્રા પણ વધુ છે ને આની ઓછી છે. એટલે આમાં ડાયપોલ ડાયપોલ એટ્રેક્શન, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ વધારે છે. એટલે અહીંયા નંબર 2 ઉપર આપણે આને લેશું. હવે અહીંયા પ્રશ્ન છે 3 અને 4, બરાબર છે? કોણ 3 અને કોણ 4? હવે અહીંયા છે ને તમારી ટેક્સ્ટ બુકમાં પણ માઇનોર મિસ્ટેક છે. એકચ્યુઅલી મિસ્ટેક શું કામ છે એ પણ હું તમને હમણાં સમજાવું છું. હવે એવું કહે છે કે બધા લોકો એવું બોલે કે આ નોર્મલ પેન્ટેન છે એમાં ખાલી વાંડરવાલ આકર્ષણ બળ હોય છે. શું કહે છે? ખાલી વાંડરવાલ આકર્ષણ બળ હોય છે. પણ એકચ્યુઅલી તમને કહું તો આની સિમેટ્રી જોવાની હોય, આની સિમેટ્રી છે ને બહુ એટલે ખરેખર સાચું જ છે. આની અંદર માત્ર વાંડરવાલ્સ છે, આમાં વાંડરવાલ્સ વધતા શું છે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ છે, ડેફિનેટલી છે. પણ ડાઇઇથાઇલ ઇથરનો તમે જયારે શેપ જોવા જાઓ ને તો એની જે અંદર તમને ઘટના જોવા મળે ને એમાં ધ્રુવીયતા આના કરતા પણ આની થોડી ઘટી જતી જોવા મળે છે. એટલે આમ જો તમે સાચા જ જવાબની અપેક્ષામાં ચાલતા હો ને તો આ 3 છે અને આ 4 છે, આમ છે. પણ તમારી એનસીઈઆરટીની ટેક્સ્ટબુકની અંદર આ જવાબ ખોટો બતાવેલો છે. એમાં એ લોકોએ પેન્ટેન પછી ડાઇઇથાઇલ ઇથર એ રીતે બ્યુટેનોલ અને બ્યુટેનોલ આ રીતે ચડતો ક્રમ બતાવેલો છે. પણ મારા પ્રમાણે જે છે ને એ આવું બનતું હોવું જોઈએ કે પહેલા નંબર ઉપર જે છે એ ડાઇઇથાઇલ ઇથર પછી આ, રાઈટ? આ તમે ખ્યાલ મારીએ એટલે આપણે ડિસ્કશન કરેલું છે. હવે તમારે એ જ એનસીએઆરટીની ટેક્સ્ટબુકની અંદર જે તમને લખાણ સંબંધિત પ્રશ્નો એટલે કે અનસોલ્વડ ક્વેશ્ચનમાં 12.3 એવું બતાવેલો છે કે નીચે દર્શાવેલા સંયોજનોને તેના ઉત્કલન બિંદુઓના ચઢતા ક્રમમાં ગોઠવો, આવું તમને કહે છે. તો પહેલા તો તમને એના બધાના અણુભાર માપી લેવ. જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે આ CH3CHO તમે જે જોવા, જેમ કે મારી પાસે અત્યારે અહીંયા CH3CH2OH છે, રાઈટ? તમારે કયા ક્રમમાં ગોઠવાના છે? ચઢતા ક્રમમાં ગોઠવવાના છે. તો હવે એનો મતલબ તો આ સૌથી ટૂંકમાં ઓકે. પછી હવે હું તમને બતાવવા માંગુ છું CH3CHO છે. પેલા આનું શું છે અણુભાર આપણે ગણી લઈએ તો કેટલો થશે? 46 છે. આનો કેટલો છે? લગભગ 44 છે, બરાબર છે? પછી ડાઇઇથાઇલ ઇથર તમે જે જોઈ રહ્યા છો આનો લગભગ 46 છે, અને પ્રોપેન તમે જે જોઈ રહ્યા છો એનો 44 છે. એટલે તમે પેલા જુઓ બધા લગભગ 44 થી 46ની હદમાં તમને મળે છે. બીજું આપણે બધાને ખબર છે કે આ નંબર 1 ઉપર છે, કારણ કે આમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ તમને જોવા મળે છે. લગભગ આમ તમે જોવા જાઓ તો આનું 351 કેલ્વિન ઉત્કલન બિંદુ હોય છે. પછી તમે જોશો તમારી પાસે છે સપોઝ કે એસિટાલ્ડિહાઇડ છે, આ નંબર 2 ઉપર આવશે, રાઈટ? અને લગભગ એનું છે ને 293. તમારે કઈ ઉત્કલન બિંદુ યાદ નથી રાખવાના, તો ખાલી તમને જસ્ટ સમજાવવા માટે, પરિચય માટે તમને આપી રહ્યો છું. હવે ઇથર આવશે અને પછી આમાં પ્રોપેન જશે, કારણ કે ઇથર જે છે ને એનું લગભગ 249 છે અને આનું 231 છે. હવે અહીંયા પાછો પ્રશ્ન છે, સર
આમાં તમે કેમ ઇથર ને પહેલા લીધું અને પછી આલ્કેન લીધું ઉપર તમે એમાં દરેકના ઉત્કલન લીધું જોવા જે એના ઓરિજિનલ છે એમાં શું કામ ફેરફાર આવ્યો હતો તો મેં તમને કીધું હતું કે આની જે ધ્રુવીયતા આનો જે શેપ બનતો હોય છે ને એમાં ડાઇથાઇલ ઇથરમાં અને જેને કહેવાય ને કે અવકાશીય અથડામણો વધારે થતી હોય છે આમાં અપેક્ષા એ ઓછી છે એટલે આ ઘટના તમને થોડીક જોવા મળેલી છે એ મેં તમારી આગળ રજૂ કરેલી છે તો આમાં તમને ખબર પડી આમાં તો બરાબર તમે વિચારતા હતા એવો જ ક્રમ આવ્યો છે આ એક છે આ બે છે આ ત્રણ છે અને આ ચાર છે તો આપણે પહેલા તો આ એક પ્રેક્ટિસ આપણે જે સમજવાની હતી એ અહીં આપણે અત્યારે પૂર્ણ કરેલી છે અને હવે આપણે જે નેક્સ્ટ પોર્શન જે ઇન્ટરેસ્ટિંગ પોર્શન આખા એલડીએડ અને કીટોનો જો કોઈ પણ હોય અને એક્ઝામના રેફરન્સમાં પણ મારે કંઈ પણ પૂછવું હોય તો એ આ જગ્યા ઉપરથી જ પૂછાતું હોય છે અહીંયા બહુ જ ધ્યાન રાખજો બહુ જ મજા આવે એવો ટોપિક છે ખૂબ લાંબો સમય ચાલશે પણ ખરા કારણ કે મેં તમને કીધું છે કે આલડીએડ અને આખો આ લેસન તમે જે સમજવા માંગો છો આલડીએડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ જે આપણે સમજવા માંગીએ છીએ એ લેસનની અંદર તમને આમાં જે અમે આલડીએડ અને કીટોન એની જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એની ઉપર હવે આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તમને પેલા એક બીજી વાત તમને પેલા કરી દઉં કે કોઈ પણ આલડીહાઇડ હોય ને કીટોન છે ને એ પેલા તો નંબર વન તમે સમજી લેજો કે ખૂબ જ સક્રિય છે બરાબર છે પેલા તો નંબર વન કે હાઈલી રિએક્ટિવ છે એટલે પેલા તો એ સક્રિય સમૂહ છે આ પેલા ચેક કરજો બરાબર છે બંનેની અંદર આમ તમે જોવા જાઓ તો કાર્બોનિલ સમૂહ જ આવેલો છે એટલે અને બંનેના કાર્બોનિલ સમૂહમાં પણ એ પાછો કેવો છે તો કે ધ્રુવીય છે કાર્બોનિલ સમૂહ કેવો છે તો કે ધ્રુવીય છે એટલે એ લોકો લગભગ પ્રક્રિયાઓ કેવી બતાવશે સરખી જ પ્રક્રિયા બતાવશે જેમ કે હું તમને એવું કહેવા માંગુ છું કે મારી પાસે આર છે આ સી છે ડબલ બોન્ડ ઓ છે એચ છે આપણે જાણીએ છીએ કે આ ડેલ્ટા પ્લસ છે ડેલ્ટા માઇનસ છે ઓની વિદ્યુતતા વધુ છે અને એવી રીતે હું તમને જો કીટોનમાં બતાવું તો આ રીતે હું તમને બતાવી શકું છું ડબલ બોન્ડ ઓ છે આ ડેલ્ટા પ્લસ છે આ ડેલ્ટા માઇનસ છે તો તમે જોશો તો અહીંયા કાર્બોનિલ સમૂહ ધ્રુવીય છે બરાબર છે તો આ બંને જણા છે ને લગભગ પ્રક્રિયાઓ બધી કેવી બતાવશે સરખી જ બતાવશે હા એ વાત અલગ છે કે આમાં હાઇડ્રોજનની હાજરી છે અને આની અંદર આમ તમે જોવા જશો ને તો આમાં આર ગ્રુપની હાજરી છે હાઇડ્રોજનની હાજરી હોવાને કારણે એવું કહી શકાય કે આની આની જે સક્રિયતા જે છે ને આલ્ડીહાઇડ એટલે તમે સપોઝ કે આલ્ડીહાઇડ અને કીટોન બંનેના ઘરમાં કંઈક પ્રોસેસ કરવા જાઓ તો આ છે ને બહુ ઝડપથી પ્રક્રિયા કરવા માંગશે એટલે આનો રેટ ઓફ રિએક્શન ફાસ્ટ છે રાઈટ એટલે આ વધારે થોડુંક રિએક્ટિવ છે કમ્પેર ટુ ધ કીટોન અને આ હાઇડ્રોજન પણ છે ને એ જવાબદાર છે ઘણા બધા આલડીએડ અને કીટોનથી જુદો પડવા માટે આ પ્રક્રિયા પણ જવાબદાર છે હવે તમને એવું થશે કે આલડીએડ અને કીટોનની અંદર આપણે જે વાત કરવા માંગીએ છીએ તો એમાં એવી કેટલી કેટલી પ્રક્રિયાઓ છે આમ તો છે ને તમે બહુ ડિટેલમાં સમજો ને સાત અલગ અલગ કેટેગરીઝ પડે છે કેટલી કેટેગરી પડે છે સાત એમાંથી જે પહેલી કેટેગરી જે છે પહેલી કેટેગરી એનું નામ છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આ એની ખાસિયત છે કેન્દ્ર અનુરાગી જેને આપણે ન્યુક્લિયોફિલિક એડિશન કહીએ છીએ બીજું છે ને હું તમને મારી રીતે બતાવું છું કે જેની અંદર એવું કહેવામાં આવે છે કે તમારી પાસે જે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા તો થાય જ બરાબર તમે સમજો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા તો થશે જ પણ સાથે સાથે એમાં વિલોપન પણ થશે એટલે પેલા શું થશે હજી એકવાર પાછું જુઓ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ H2O નું વિલોપન થઈ જાય એટલે પેલા 2-in-1 ભેગા થાય અને પછી એમાંથી પાણીનો અણુ નીકળી જતો હોય રાઈટ આવી પણ એક પ્રક્રિયા તમને જોવા મળશે પછી નંબર 3 આમાં રિડક્શન પ્રક્રિયા પણ તમને જોવા મળશે તો નંબર 4 આમાં ઓક્સિડેશન પ્રક્રિયા પણ તમને જોવા મળશે ઓક્સિડેશન બધાને ખબર છે રિડક્શન એટલે પાછા જવાનું આમાં એટલે આલ્કોહોલ આવી જાય જો આલડીએડ હશે તો પ્રાઇમરી અને કીટોન હશે તો સેકન્ડરી ઓક્સિડેશન એટલે આ બાજુ જવાનું એટલે કાર્બોક્સિલિક એસિડ બનશે રાઈટ પછી તમે જોવા જશો તો આપણે 5 નંબરની પ્રક્રિયા છે અને એ છે હેલોજિનેશન અને આની અંદર બહુ સરસ હેલોજિનેશન પણ થશે બેસ્ટ પ્રક્રિયા જે છે એ છે આલ્કલી સાથેની પ્રક્રિયા આલ્કલી સાથે પ્રક્રિયા કરશે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું આ બહુ મહત્વની જગ્યા છે ત્યારે હું પણ તમારી સાથે વધારે ડિસ્કશન કરીશ અને 7મું જે છે ને એ સિવાયના જેને કહેવાય ને કે અમુક મિસેલેનિયસ રિએક્શન્સ છે એટલે અમુક વધારાની પણ પ્રક્રિયાઓ છે પણ તમારી બુકમાં વધારાની પ્રક્રિયાઓ બહુ આપેલી નથી એટલે આપણે બહુ ડિસ્કસ નહીં કરીએ પણ
સૌથી મહત્વનું છે કેન્દ્ર અનુરાગી યોગશીલ. પછી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ ગયા બાદ એમાંથી પાણીનો ભાગ નીકળી જાય એટલે એનું નામ વિલોપન, એટલે બે ભેગા થઈ જાય. પછી રિડક્શન થાય, ઓક્સિડેશન થાય, હેલોજિનેશન થાય અને આલ્કલી સાથેની પ્રક્રિયા. આટલું આપણે સમજવા માંગીએ છીએ. હવે હું તમને બહુ ઊંડાણપૂર્વક હવે આપણે એની અંદર સૌથી પહેલો વિભાગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અને સૌથી પહેલો જે વિભાગ આપણે શરૂ કરી રહ્યા છીએ એનું નામ છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. એનું નામ શું છે? કેન્દ્ર. હું તમને બુક છે ને એના કરતા થોડુંક તમને મેં તમને પહેલેથી જ કીધું છે કે આપણે જેટલું પણ સમજાય એટલો તમે પ્રયત્ન કરજો. અને હું છે ને બહુ જ ધ્યાન રાખું છું કે કોઈ કોન્સેપ્ટ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા હશે એનું ડિસ્કશન હું ભેગો ને ભેગો લેતો જ જાઉં છું, એટલે તમે પણ વધારે થોડુંક ધ્યાન રાખજો. હવે પ્રશ્ન એવો છે કે હવે અહીંયા છે ને પેલા એક કમ્પેરિઝન તમને પેલા બતાવી દો. મારી પાસે છે ને આલ્કીન હતો, યાદ આવે તો, અને એની સામે મારી પાસે અહીંયા પડ્યા છે આલ્ડીહાઇડ અને કીટોન, આ બે પડેલા છે. બરાબર છે? આમ તમે જોવા જાઓ તો આ આલ્કીનમાં શું છે? સી ડબલ બોન્ડ સી છે. અને આમાં શું છે? તો કે સી ડબલ બોન્ડ ઓ છે. એટલે આમ તમે જોવા જાઓ તો બંને અસંતૃપ્ત તો છે ને, છતાં પણ આની રાસાયણિક પ્રક્રિયા આની રાસાયણિક પ્રક્રિયા કરતા જુદી કેમ પડે છે? તો કે આ તમે જે જોવા જાઓ છો ને એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરે છે અને આ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. આ બે વચ્ચેની ખાસિયત છે, રાઈટ? આ વર્સિસ તમને ખ્યાલ આવો જોઈએ કે આલ્કીન છે ને એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપતું હતું, બરાબર છે? અને આ જે છે તમે જે જુઓ છો, એટલે પેલા તો ક્લિયર થઈ ગયું. હવે આવું કેમ થાય છે? તો એના માટે આપણે શું કરીએ છીએ કે આનું મિકેનિઝમ આપણે સમજીએ, એની પ્રક્રિયા વિધિ સમજીએ છીએ, રાઈટ? એટલે હવે તમને જે હું સમજાવવા માંગુ છું એની અંદર જ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રક્રિયા વિધિ એટલે મિકેનિઝમ શું છે, બરાબર છે? એકદમ ધ્યાનથી તમે જોજો. આપણે પેલા તો જાણીએ છીએ કે તમારો જે સી ડબલ બોન્ડ ઓ બંધ જે છે એ પેલા તો કેવો છે? ધ્રુવીય છે, એટલે કે ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ છે. કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન આની 3.5 છે, આની 2.5 છે, રાઈટ? એટલે તમે આમ જોવા જશો તો કાર્બન કર એટલે કાર્બોનિલ ગ્રુપમાં કાર્બન પાસે આંશિક રીતે ધન વીજભાર અને ઓક્સિજન પાસે આંશિક રીતે ઋણ વીજભાર થશે. ક્લિયર થાય છે? તો એનો મતલબ એવો થઈ ગયો કે તમારો આ જે કાર્બન જે છે જે અત્યારે તમારો સી ડેલ્ટા પ્લસ છે એ કોની જેમ વર્ષે એ પેલા તો ઇલેક્ટ્રોન અનુરાગી બની જશે, ઇલેક્ટ્રોફાઇલની જેમ વર્ષે. હવે એના ઘરમાં કોણ આવશે? તો કે ન્યુક્લિયોફાઇલ એના ઘરમાં આવી શકે છે. જો હવે હું તમને એના માટે એક સરસ સમજાવું છું. મારી પાસે છે ને સી ડબલ બોન્ડ ઓ છે, આ કેવું છે? ડેલ્ટા માઇનસ. આ કેવું છે? ડેલ્ટા પ્લસ. અને અહીંયા તમે જોશો તો આમ તમે જોવાનો પ્રયત્ન કરો તો અત્યારે આ કોઈ પણ આલ્ડીહાઇડ હોય અથવા કીટોન હોય અને આમ તમે જોશો ને તો અત્યારે આ એક પ્લેનમાં પડ્યા છે. આ બધું એક પ્લેનમાં જ છે, એક સમતલમાં, જેમ તમે અત્યારે કાગળ ઉપર જુઓ છો એવું જ છે. સી પણ ઓ પણ આ આ બધું એક પ્લેનમાં છે. કારણ આનું સંકળણ એસપી ટુ છે, આનું પણ એસપી ટુ છે, 120 નો બંધકોણ છે, એટલે સમતલ્ય આખી રચના તમને જે જોવા મળે છે. હવે પ્રશ્ન એવો થાય છે જો કોઈ ન્યુક્લિયો ફાઇલ ને આવું વસે, સપોઝ કે ન્યુક્લિયો ફાઇલ છે કોકે, રાઈટ? તો ઈ કોને જોશે? ઈ ક્યાંથી ઉપરથી એક્ઝેક્ટલી અને પરપેન્ડિક્યુલર એટલે આ ઉપરથી એટેક કરશે. આ જગ્યા આ સમતલ છે તો ઉપરથી અહીંયા એન્યુમાં આવવાનો પ્રયત્ન કરશે. એ સમયે ઓક્સિજનના આ જે પાઇ ઇલેક્ટ્રોન છે એ વધુ વિદ્યુત ઋણ બાજુ શિફ્ટિંગ કરી નાખશે એટલે તમારું જે એસપી ટુ સંકરણ હતું ને એ હવે શેમાં જતું રહેશે? પેલા તો આ તબક્કો જે છે ને એ ધ્યાનમાં જોજો, એ બહુ કેવો તબક્કો છે? ધીમો તબક્કો છે. આ તમારો સ્ટેપ વન છે, બહુ ધીમો તબક્કો છે, એટલે એ વેગનો નિર્ણય લઈ લીધો. અહીંયા જ તમને ખબર પડી ગઈ કે ન્યુક્લિયો ફાઇલ જે છે એ કોની પર એટેક કરી રહ્યો છે? કાર્બન ડેલ્ટા પ્લસ ઉપર જે છે એ એટેક કરી રહેલો છે. આટલું પેલા ક્લિયર. હવે તમને શું થાય છે એ તમે જુઓ, ચેક કરજો. હવે હું તમને આખું ભાગ આવી રીતે બતાવવા માંગુ છું. હવે શું અંદરની ગોઠવણી થઈ છે? તમારી પાસે સી તો છે, બરાબર છે? અહીંયા શું છે? ન્યુક્લિયો ફાઇલ છે. અહીંયા શું છે? ઓ માઇનસ છે. અચ્છા, હવે આ જગ્યા ઉપર શું થાય છે એ તમે ચેક કરજો. અહીંયા તમારી પાસે એ છે અને આ જગ્યા ઉપર તમારી પાસે અહીંયા જોવા જશો તો આ બી છે. હવે આ જે છે એ તમને કેવી રચના તમને મળે છે? તો કે આ સમચતુષ્ફલકીય
આલ્કોક્સાઇડ આયન બની ગયેલો છે. સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ અને આ મધ્યસ્થી સંયોજન છે અથવા જેને કહેવાય મધ્યવર્તી સંયોજન તમારું બનેલું છે સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ. પણ હવે તમે જો આમાં શું બન્યું છે તમે ચેક કરજો, તમારો ન્યુક્લિયોફાઇલ અને ઓ આ બંને એક જ સમતલમાં છે પણ આ હવે ઉપર નીચે થઈ ગયા છે. હવે કેમ કે એસપી થ્રી ની અંદર કન્વર્ટ થઈ ગયો છે. હવે જો આના ઘરમાં કોઈ એચ પ્લસ એટલે કે પ્રોટોન આવે, આ સ્ટેપ ટુ છે ધ્યાન રાખજો, અને આ ઝડપી તબક્કો છે, એ વેગનો નિર્ણય લેતો નથી. ઘણાને એવું થશે કે સર આ એચ પ્લસ ક્યાંથી આવે, તો ઘણી વખત તમારે એવું હોય કે જો તમારો ન્યુક્લિયોફાઇલ નબળો પડતો હોય ને, ઘણી વાર નિર્બળ ન્યુક્લિયોફાઇલ હોય એટલે વીક હોય, તો અમે પહેલેથી એસિડની હાજરીમાં કોઈ આ રિએક્શન કરાવીએ કે જેથી પહેલા જ એસિડ તમારે આની સાથે જોડાઈને ન્યુક્લિયોફાઇલનો એટેક કરી શકે, બરાબર છે? એટલે એચ પ્લસ, અને ઘણી વખત તમારે આ ન્યુક્લિયોફાઇલની ભેગો જ એચ પ્લસ જોડાયેલો હોય તો પણ પોસિબલ છે. તમારી પાસે કોઈ પણ, હવે તમારો જે અહીંયા અહીંયા કોન્સેપ્ટ બનશે એ શું બનશે, તો કે આ તમારો ન્યુક્લિયોફાઇલ છે, અહીંયા શું છે તમારી પાસે આ ઓએચ છે. અચ્છા, આ જગ્યા ઉપર તમે જે જોવા જાશો તો અહીંયા બી છે, અને અહીંયા તમે જે જોવા જાશો તો આ શું છે, એ છે. તો અહીંયા આખું આ જે પોર્શન તમને બને છે એ, તો આ તમારી યોગશીલ નીપજ તમને મળી. શું બની ગઈ અહીંયા તમારી પાસે? યોગશીલ નીપજ. ક્લિયર થયું તમને? બરાબર, એકદમ બરાબર સમજાઈ ગયું. ફાઇન, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે અહીંયા હું તમને એવું કહેવા માંગુ છું કે આ પ્રક્રિયા જે તમે જોઈ રહ્યા છો ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન્સની, અહીંયા એસિડનો રોલ, જો હજી પાછું બોલું છું, આ ન્યુક્લિયોફાઇલ જો તમારો વીક હોય, જેમ કે તમારો ન્યુક્લિયોફાઇલ આલ્કોહોલ હોય, એમોનિયા હોય કે એના વિપનો હોય, રાઈટ, તો મોટાભાગે આ નિર્બળ એસિડિક મીડિયાની અંદર અમે રિએક્શન્સને લઈ જઈએ. કેમ કે જેવું તમે એસિડિક માધ્યમ રાખેલું હશે ને, તો તમારો જે ઓક્સિજન જે છે કાર્બોનિલ ગ્રુપનો, એ તરત જ એચ પ્લસ વડે પ્રોટોનેટેડ થઈ જશે. ક્લિયર થાય છે? અને ન્યુક્લિયોફાઇલનો એટેક થઈ જશે. તો આ તમને એનો ખ્યાલ આપવા માટે મેં તમારી આગળ આ વાતચીત કરેલી છે. હવે પ્રશ્ન એવો થાય છે કે અમારે આ જે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે એની જે પ્રતિક્રિયાત્મકતા હોય, એટલે કે પ્રતિક્રિયાત્મકતા એટલે શું, એની રિએક્ટિવિટી, રિએક્ટિવિટી એટલે કોણ આરડીએટ વધારે પાવરફુલ, કયો આરડીએટ વધારે આ પ્રક્રિયા કરે, કોણ ઓછી કરે, તો મોટાભાગે તમારે જોવું હોય તો એના માટે આપણે સૌથી પહેલા વાત કરીએ છીએ, અને એ છે એમાં બે કારણો જવાબદાર છે. એમાં જે પહેલું કારણ જવાબદાર છે ને, એ છે પ્રેરક અસર. પ્રેરક અસર હું તમને સીધું ઉદાહરણમાં લઈ જાઉં છું. એચ સી ડબલ બોન્ડો એચ છે, બીજામાં મારી પાસે છે આર સી ડબલ બોન્ડો એચ છે, અને અહીંયા તમે જોશો તો આર સી આર ડબલ બોન્ડ ઓ છે. આમ તમે જોવા જાઓ તો આનું નામ છે ફોર્માલ્ડિહાઇડ, આનું નામ છે એસિટાલ્ડિહાઇડ, એટલે એસિટાલ્ડિહાઇડ નહીં પણ કોઈ પણ એ સિવાય આલ્ડિહાઇડ, અને આ કીટોન, બરાબર. ચાલો, હવે તમને બધાને ખબર છે કે કાર્બોનિલ કાર્બનમાં આ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ છે. પણ હવે આ જે આલ્કાઇલ ગ્રુપ હંમેશા હોય એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય, અહીંયા તો કીટોનમાં તો બબ્બે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અહીંયાથી આવશે, એટલે પ્લસ આ ઇફેક્ટ વાળા છે. એટલે શું થાય કે જ્યારે આ આવે ને, તો આનો ડેલ્ટા પ્લસ ચાર્જ શું કરી નાખે, ડાઉન કરી નાખે, બરાબર છે? કારણ કે દાતા છે એટલે અહીંયા વીજભાર થોડો ઘટાડી નાખે, એટલે ન્યુક્લિયોફાઇલને એટેક કરવામાં થોડી તકલીફ થાય, એટલે ફોર્માલ્ડિહાઇડ બહુ એક્ટિવ હશે, એના પછી આલ્ડિહાઇડ, અને એના પછી કીટોન તમને જોવા મળશે. આપણે સમજાણું બરાબર? એકદમ સહેલું છે. અહીંયા પ્રેરક અસર કે જે આર ગ્રુપ હતો એ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે કાર્બનનો ડેલ્ટા પ્લસ ચાર્જ ડાઉન કરે, એને કારણે રિએક્શન થોડું મુશ્કેલી અનુભવે છે. બીજું તમે જે જોવા માંગો છો અને એનું નામ છે, હવે પ્રશ્ન એવો છે કે એને આપણે શું કહી શકાય, સ્ટીયરિક ઇફેક્ટ અથવા અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધ ઘણા એને ક્રાઉડિંગ ઇફેક્ટ પણ બોલે છે, સ્ટીયરિંગ હિન્ડ્રન્સ પણ બોલાય છે. હવે તમે જુઓ કે આપણી પાસે અહીંયા ફોર્માલ્ડિહાઇડ છે, એચ સી ડબલ બોન્ડો એચ. સપોઝ કે મારી પાસે એક એસિટાલ્ડિહાઇડ છે, સી એચ થ્રી સી ડબલ બોન્ડો એચ. મારી પાસે કીટોન છે, સી એચ થ્રી સી ડબલ બોન્ડો સી એચ થ્રી. સપોઝ કે મારી પાસે એક આવો છે, સી એચ થ્રી સી એચ સી એચ થ્રી સી ડબલ બોન્ડો સી એચ સી એચ થ્રી સી એચ થ્રી, એટલે ડાય આઇસોપ્રોપાઇલ કીટોન છે. હવે શું થશે, આમાં કોઈ આલ્કાઇલ ગ્રુપ છે તો કે નથી, જ્યારે બાકી બધામાં આલ્કાઇલ ગ્રુપ છે તો કે હા, કોકમાં એક આલ્કાઇલ ગ્રુપ છે, એકમાં બે આલ્કાઇલ ગ્રુપ છે, કીટોનમાં બે આલ્કાઇલ ગ્રુપ છે, રાઈટ, એ લોકો કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા હોય.
હવે તમને ખબર જ છે કે કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોય, રાઈટ, હવે તમે કોઈ ન્યુક્લિયોફાઇલને એના ઘરમાં એટેક કરવો જ ઉપરથી, તો આ મિથાઇલ છે ને આમાં ફેલાયેલો પીળો પણ, એટલે શું થાય તો કે એ છે ને અંદર એટેક કરવા માટે ટૂંકમાં છે ને ન્યુક્લિયોફાઇલ અંદર આવશે ને એમાં થોડું મિથાઇલ નડતો રૂપ રહે, આમાં તો બહુ નડતો રૂપ થાય, આમાં તમે જોઈ શકો છો વધારે ને વધારે થોડા પ્રોબ્લેમ્સ તમને જોવા મળી રહેલા છે. ઇન શોર્ટ આ મિથાઇલ ગ્રુપ જે છે ક્રાઉડિંગ ઇફેક્ટ બતાવે છે, સ્ટીયરિંગ હિન્ડ્રન્સ બતાવે છે, અને એ જેમ જેમ વધતો જાય એમ પ્રતિક્રિયાત્મકતા શું થતી જાય, ઘટતી જાય. આપને ક્લિયર થયું? તો પ્રતિક્રિયાત્મકતાના સંદર્ભમાં તમને હું આ વાત સમજાવું છું. હવે પ્રશ્ન પાછળ એક એવો આવે છે કે ચાલો હવે તમારી બુકમાં તો બધું છે ને ફટાફટ લખી નાખ્યું છે, હવે મારો પ્રશ્ન એવો છે કે એલિફેટ એરોમેટિક આલ્ડિહાઇડ કીટોન માટે શું? હવે હું તમારી આગળ એક થોડીક વધારે ચર્ચા કરી રહ્યો છું, શેના માટે? એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોન માટે, એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોન માટે. આપણે બધાને ખબર છે કે એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોન જે છે ને એ એલિફેટિક કરતા કેવા હોય, થોડા ઓછા એક્ટિવ હશે, બરાબર છે? કેમ, એની પાછળનું રીઝન શું છે એ તમે જુઓ. સૌથી પહેલા હું તમને એવું સમજાવવા માંગુ છું કે કારણ કે એમાં એરોમેટિકમાં શું છે કે પ્લસ આર ઇફેક્ટ આવશે, જેમ કે અત્યારે હું તમને એના એક સ્ટ્રક્ચરથી સમજાવવા માંગુ છું. જુઓ, તમારી પાસે છે, અહીંયા તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો મારી પાસે છે સી ડબલ બોન્ડ ઓ અને આર, રાઈટ. એક સપોઝ કે મેં કીટોન બતાવ્યો છે તમને, હવે તમને બધાને ખબર છે કે આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર શું હશે, આના બધા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ તમે ચેક કરી લેજો. અહીંયા શું બને છે તો કે પેલા તો અહીંયા સી છે, આ ઓ છે, ઓ કેવો થઈ ગયો છે તો કે માઇનસ છે, અને અત્યારે અહીંયા આર અને આ પ્લસ થઈ ગયેલો છે, રાઈટ. હવે તમારું જે અત્યારે એમાં શું થયું, પેલા આ શિફ્ટિંગ થઈ ગયું આ બાજુ. અચ્છા, એટલે હવે જે સ્થિતિ જે છે એ તમારે થોડીક જોવા જેવી છે. હવે શું થયું તો કે આ જગ્યા હવે આ નેક્સ્ટ પાઈ ક્લાઉડ અહીંયા જતું રહેશે, એટલે હવે તમને જે અહીંયા જોવા મળશે એ કંઈક આ રીતે તમને મળશે. અહીંયા તો સી છે, અહીંયા તો ઓ જે છે એ માઇનસ છે, અને અહીંયા તો આર હતો જ. હવે નેક્સ્ટ તમને ખબર છે કે આ પ્લસ થઈ ગયો છે તો આ અંદર અહીંયા આવી જશે, રાઈટ. એટલે અહીંયા આ પ્લસ થઈ જશે, બાકી તો બધું બરાબર જ હતું. અહીંયા ડબલ બોન્ડ છે, આ સી છે, અહીંયા ડબલ બોન્ડ છે, સોરી, બરાબર છે. અને અહીંયા શું છે, ઓ છે, રાઈટ. એ કેવું છે, માઇનસ છે, આ આર છે. અને અહીંયા તમે જોશો તો ફરીથી પાછું આ સી છે, આ ઓ, આ માઇનસ છે, અહીંયા ડબલ બોન્ડ છે, આ આર છે, અને હવે તમારો પ્લસ ચાર્જ અહીંયા આવી ગયેલો છે, અને પાછું રેઝોનન્સ પૂરું થશે. કહેવાનો મારો મતલબ એમ છે કે તમારે જે કાર્બોનિલ કાર્બન હતો, હવે એ તમારો કેવો છે, પ્લસ ચાર્જ. બધી જગ્યા પર શું થાય છે, પ્લસ ચાર્જ આવે છે, રાઈટ. એટલે એ શું કરશે તો કે ધેર, એટલે અહીંયા બનશે એવું કે ઇલેક્ટ્રોન ડેન્સિટી જે કાર્બોનિલ કાર્બનની હતી એમાં ઓ પાસે માઇનસ ચાર્જ છે, અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, અને અહીંયા પણ માઇનસ છે. એટલે એ શું કરશે, ન્યુક્લિયોફાઇલને રિપેલ કરી દેશે, એટલે કે એનો અવરોધ કરી નાખશે. એટલે કહેવાય છે કે એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોન જે છે ને એ એલિફેટિક આલ્ડિહાઇડ અને કીટોન કરતા કેવા હોય છે, ઓછા આપણને જોવા મળે છે, મીન્સ ઓછા સક્રિય તમને જોવા મળે છે. હજી એક વાત બરાબર સમજો કે તમારા જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ રેઝોનન્સ ઇફેક્ટ ચાલતી હતી બેન્ઝિન રિંગની, એ શું કરે છે કે ઇલેક્ટ્રોન કાર્બન કાર્બન ઉપરની ઇલેક્ટ્રોન ડેન્સિટીને શું કરી નાખે છે, ઇન્ક્રીઝ કરી નાખે છે. એટલે આમ તમે જોશો તો બધામાં ઓ પાસે માઇનસ 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 જ આવી ગયું છે. એટલે કોઈને ન્યુક્લિયોફાઇલ એના ઘરમાં આવવું હશે તો થોડી તકલીફ એ લોકો અનુભવશે. અને એમાંય તમને હું બતાવું કે મારી પાસે C6H5CHO છે, તો એના કરતા આ C6H5COCH3 એસિટોફિનોન છે, અને એના કરતા અહીંયા C6H5COC6H5 બેન્ઝોફિનોન, આમાં બધે કારણો કામ કરે છે, નો ડાઉટ. ક્રાઉડિંગ ઇફેક્ટે કામ કરે છે, સસ્પંદન અસર પણ આમાં કામ કરી રહેલી છે, તો આની સક્રિયતા ધીમે ધીમે તમને જોવા ઓછી મળશે. કારણ કે આ અહીંયા કરતા અહીંયા કરતા અહીંયા તમારે બધા જ જોવા પડશે કે સી ડેલ્ટા પ્લસ કેવા નેચર વાળો થાય છે. અને આમ તમે જોવા જાઓ તો તમારો જે અહીંયા NCERT ઇન્ટેક્સ સોલ્ડ ક્વેશ્ચન છે, ઇન્ટેક્સ સોલ્ડ ક્વેશ્ચન જે 12.3 છે, એ પણ મેં તમને અત્યારે ભણાવી દીધો. તમને શું પૂછે છે એમાં કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં પ્રોપેનાલની સરખામણીમાં બેન્ઝાલ્ડિહાઇડ વધુ એક્ટિવ હશે કે ઓછું એક્ટિવ હશે.
તો આપણે બધાને જાણીએ છીએ કે પ્રોપેનાલ હોય તો એમાં કાર્બોનિલ કાર્બન નો પરમાણુ કરતા બેન્ઝાલ્ડિહાઇડ માં રહેલા કાર્બોનિલ સમૂહ નો કાર્બન પરમાણુ ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી બની જશે. કેમ? તો કે બેન્ઝાલ્ડિહાઇડ ની અંદર સસ્પંદન થશે એટલે કાર્બોનિલ કાર્બન ની જે ધ્રુવીયતા જે છે એ શું થઈ જશે, ઘટી જશે. રાઈટ? તમે જોઈ શકો છો, આપણા સ્ટ્રક્ચર તમે જુઓ, ચેક કરો, અહીંયા સી ડેલ્ટા પ્લસ છે, નથી નથી નથી. એટલે આમ તમે જો 1, 2, 3, 4, 5 સ્ટ્રક્ચર પૈકી 60% સ્ટ્રક્ચરોમાં તો તમને જોવા પણ મળતા નથી. તો ખબર પડી ગઈ એ પ્રોપેનાલ કરતા ઓછું ક્રિયાત્મક હશે. એટલે આ સાથે મેં અહીંયા 12.3 નંબર નો ટોપિક પણ જે છે એ મેં ભેગો ભેગો લઈ લીધેલો છે. એટલે આજે એક બહુ અલગ ઘટના આપણે ભણ્યા અને એ હતું આલ્ડિહાઇડ અને કીટોનની 7 અલગ અલગ પ્રક્રિયાઓ પૈકી પેલી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાને આપણે સમજ્યા છીએ. અને પછીના લેક્ચરની અંદર આપણે આ જ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાને બહુ ડિટેલમાં આપણે બધા જોતા જશું. થેન્ક યુ વેરી મચ.